गीर सोमनाथ ना वेरावर भालकेश्वर रिसोर्ट आज रोज जीरो बजेट गाय आधारित आध्यात्मिक खेती शिविर नु आयोजन कर्यु हतु जेमा बहोळी संख्या मा खेडूतो ए हाजरी आपी हती। भारत देश खेती प्रधान देश छे त्यारे खेडूतो बियारण दवा खातर वगैरेमां भरपूर खर्च करवा छतां તેમને પૂરું વળતર મળતું નથી, જે બાબતને ધ્યાનમાં લઈ આજે ગીર સોમનાથના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ખેડૂત ગોષ્ઠી શિબિર યોજાઈ હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લા ટીમના સંયોજક હરદાસભાઈ પીપળવા, દેવજીભાઈ ઠુમ્મર, જેઠાભાઈ શાતિપ્રા, જગમાલભાઈ વાડા વગેરે જિલ્લામાંથી મહત્વના ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા કાર્યકરોએ હાજરી આપી હતી। આ શિબિરમાં નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને ખાસ માહિતી આપવામાં આવી હતી કે આપણે ખેડૂતો અત્યારે ધરતીને ઝેર આપી રહ્યા છે, આપણે દવા ખાતર વગેરેનો અતિશયોક્તિ ભર્યો ઉપયોગ કરીએ છીએ, જેને લઈને ધરતીમાં જે પોષક તત્વો હોવા જોઈએ તે રહેતા નથી, જેને બદલે આપણે એક પણ રૂપિયાનો ખર્ચ વગર ગૌમાતાના મૂત્ર દ્વારા વિવિધ પ્રકારના પંચામૃત અને દશામૃત બનાવીને તેમનો ખાતર દવા તરીકે ઉપયોગ કરવામાં આવે તો દવાના રૂપિયા પણ બચી જાય અને બે ગણું પાકનું વળતર મળે છે। અત્યારે શાકભાજી કઠોળ વગેરેમાં ખૂબ દવા છાંટવામાં આવે છે, તે ખાવાલાયક રહેતા નથી અને માણસને નુકસાન કરે છે, પરંતુ ઝીરો બજેટના આધારે ગૌમાતાના મૂત્ર અને છાણથી બનાવવામાં આવેલા દવાનો ઉપયોગ કરી કઠોળ શાકભાજીનું વાવેતર કરવામાં આવે તો તે સંપૂર્ણ ઓર્ગેનિક હોય છે અને માણસને પણ જરૂરી તત્વ બધા જ મળી રહે છે। ઝીરો બજેટ ખેતી આધારિત પાલેકરની શિબિર યોજાઈ હતી, જેમાં પણ બધા ખેડૂતોને આવવા માટે એક અપીલ કરવામાં આવી હતી। તો બીજી બાજુ ખેડૂતોએ પણ જણાવ્યું હતું કે અમે ઝીરો બજેટ આધારિત વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરીએ છીએ, જેમાં અમે કેળા શાકભાજી કઠોળનું વાવેતર કરીએ છીએ, જે બીજા બધા કરતાં અમને બે ગણું વળતર આપે છે। વેરાવળ સોમનાથના સામાજિક કાર્યકર્તા જગમાલભાઈ વાડાએ જણાવ્યું હતું કે ઓર્ગેનિક ખેતીમાં હું પહેલેથી જ રસ ધરાવું છું, અત્યારે પ્રજા ઝેર ખાઈ રહી છે તેના બદલે ઓર્ગેનિક શાકભાજી દુનિયાને મળે તે માટેના મારા પ્રયત્નો છે અને દર મહિને હું ખેડૂતોને આવી ઓર્ગેનિક બાબતે મીટિંગ પણ બોલાવવાનો છું અને તે માટે હું આવનારા ભવિષ્યમાં વેરાવળ સોમનાથમાં ઓર્ગેનિક મોલ પણ બનાવવાનો છું, જેમાં શાકભાજી કઠોળ દૂધ વગેરે લેબ કરીને ખેડૂતો પાસેથી લેવાનો છું અને જે લોકો ખરેખર ઓર્ગેનિક વસ્તુ ખાવા ઈચ્છે છે તેમને આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, વેરાવળ।